તલનું તેલ જે શનિદેવને ખૂબ જ પ્રિય છે। શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે જો શનિવારના દિવસે શનિદેવને તલનું તેલ અર્પણ કરવામાં આવે તો અનેક ગણું પુણ્ય જાતકને પ્રાપ્ત થાય છે। પરંતુ તલનું તેલ કયા શાસ્ત્રોક્ત મંત્રથી અર્પણ કરવું તે અંગેની શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા। नीलांजन सभावासम रविपुत्रम यमाग्रजम छाया मार्दंड संबूतम तम नमामि शनिश्चर। जय भगवान। भक्ति संदेश कार्यक्रम नी अंदर मित्रों अपनो स्वागत छे। हूँ छू प्रफुल भाई शास्त्री। आजनो मित्रों जे उपाय जे छे आपनो भगवान शनिदेव नो उपाय छे। तलना तेलनो शनिदेव ने जो अभिषेक करवामां आवे छे तो शनिदेव बहु प्रसन्न थाय छे। अने एमां पण शनिवार नो जे दिवस होय तो शनिदेव वधारे प्रसन्न थाय छे। केम के એવું કહેવાય છે કે આજે શનિવાર રે શનિદેવ નો વાર રે કલયુગ ના અવતાર રે જે ચડાવે તલ એનો બેડો પાર રે આજે શનિવાર રે બોલે જય જયકાર રે તે નસીબદાર રે મહિમા અપરમ પાર રે જે ચડાવે તેલ એનો બેડો પાર રે। મનુષ્ય જે વ્યક્તિ શનિવાર ના દિવસે શનિદેવ ને જો તેલ અર્પણ કરે છે તો એનો બેડો પાર થઈ જાય છે। કેમ કે કલયુગ ના અવતાર છે શનિ મહારાજ। परंतु शनिदेव ने रिझवा माटे कारा तल नो प्रसाद अने कारा तल नो तेल जो अर्पण करवामां आवे छे तो ज शनि प्रसन्न थाय छे। एनी पाछळ पण एक कथा छे। कारा तल शनिदेव ने केम प्रिय छे। एक दिवसे ज्यारे सूर्यदेव क्रोधित थया अने शनिदेव नुं जे घर हतुं एने बारीने भस्म करी नाख्युं। दरेक द्रव्य दरेक वस्तु बारीने भस्म थई पण जे तल हता कारा तल ए बारीने भस्म नथी थया। त्यारथी शनिदेव ने ते तल प्रिय छे अने तल कारा तल शनिदेव ने जो अर्पण करवामां आवे छे तो शनि महाराज बहु खुश थाय छे। परंतु मित्रों शनिवारना दिवसे जो शनिदेव नी पूजा करवामां आवे तो ते वधारे फळदाय छे। केमके कलियुगना ए अवतार छे अने जो शनिदेव नी ज्यारे એવું કહેવાય છે કે એની સ્થળાસાથી એની અસર જ્યારે સારી અસર જો પ્રાપ્ત થાય તો એ મનુષ્ય જે રોડ ઉપર હોય એ કરોડપતિ બની જાય અને શનિદેવ જો વિપરીત એની દ્રષ્ટિ જો અશુભ પડી જાય તો એવું કહેવાય છે કે મનુષ્ય જે કરોડોપતિ હોય અને રોડ ઉપર આવતા વાર લાગતી નથી। કેમ કે કલયુગની અંદર જે ચમત્કાર કરે છે એ શનિ મહારાજ કરે છે। શનિદેવનું એવું કહેવાય છે કે ભારત દેશની અંદર શનિ સિંગણાપુરમાં ભગવાન શનિદેવનું સ્થાનક ગણવામાં આવે છે અને જે મનુષ્યને શનિની પીડા હોય ત્યાં જઈને પૂજાપાઠ કરે છે। પરંતુ આપણે ઘરેલુ ઉપાયની અંદર વાત કરીએ મિત્રો, તમારા ઘરમાં જો શનિ મહારાજની મૂર્તિ હોય અથવા શનિદેવનું કોઈ યંત્ર હોય ન તમારી પાસે ન હોય તો બજારમાંથી શનિ યંત્ર લાવીને જો તમારા જીવનમાં શનિની પડોતી હોય સાડાસાતી હોય શનિ વક્રી હોય અથવા શનિ તમારી જન્મકુંડલીમાં ખરાબ હોય અથવા જીવનમાં વારંવાર તકલીફ પડતી હોય તો શનિ મહારાજના ચોક્કસ ઉપાય કરવો અને ઉપાયની અંદર ભગવાન શનિ મહારાજની જે મૂર્તિ હોય અથવા શનિદેવનું કોઈ નાનું યંત્ર હોય તો શનિવારના દિવસે તમારે તે યંત્રની ઉપર તેલનો અભિષેક કરવાનો છે અને ભગવાન શનિદેવને તેલથી સ્નાન કરાવવાનો છે અને તે વખતે જો મંત્ર ફાવે તો હું કહું તે મંત્ર તમે બોલશો તો એનાથી શનિદેવ બહુ પ્રસન્ન થાય છે અને ત્યારબાદ શનિદેવને ધૂપ દીપ અગરબત્તી દીવો અર્પણ કરીને કારા તલનો પ્રસાદ શનિદેવને અર્પણ કરવામાં આવે છે તો તે ભગવાન શનિદેવ સદૈવ મનુષ્યની રક્ષા કરે છે। હવે મંત્રની વાત પણ આપણે કરી દઈએ। મંત્ર છે ઓમ શનિશ્ચરાય વિદ્મહે સૂર્યપુત્રાય ધીમહે તન્નો મંદઃ પ્રચોદયાત્। ભગવાન શનિદેવનો મંત્ર છે શનિશ્ચરાય વિદ્મહે સૂર્યપુત્રાય ધીમહે તન્નો શનિશ્ચર પ્રચોદયાત્ અથવા તન્નો મંદઃ પ્રચોદયાત્ આ પણ ચાલે મિત્રો। આ રીતે તમારે ભગવાન શનિદેવનો આ નાનકડો મંત્ર બોલીને શનિદેવને તેલનો અભિષેક કરવાનો છે। કેમ કે શનિદેવ પ્રસન્ન થાય છે તો ઘણા બધા ચમત્કાર તમને જોવા મળશે। સૂર્યપુત્રો દીર્ઘદેયો વિશાલાક્ષ શિવપ્રિય મંદચાર પ્રસન્નાત્મ પીડામ હરતુ મે શનિ। સૂર્યપુત્રો સૂર્ય ભગવાનના જે પુત્ર છે દીર્ઘદેયો જે આશીર્વાદ આપે તો મનુષ્યના જન્મનું લાંબુ આયુષ્ય પણ પ્રદાન કરે છે। વિશાલાક્ષ શિવપ્રિય એવું કહેવાય છે કે ભગવાન શનિદેવ જે શિવજીના બહુ પ્રિય છે। મંદચાર હા ભગવાન શનિદેવની જે ગતિ જે છે મંદ એટલે બહુ ધીમી ધીમી ગતિએ જાય છે। જે મનુષ્યની રાશિમાં આવે તો 7.5 વર્ષ સુધી શનિદેવ નીકળતા નથી 7.5થી પનોતી લગાડે છે તો શનિદેવ સૌથી દરેક ગ્રહોમાં સૌથી ધીમા છે મંદચાર પણ તકલીફ બહુ આપે છે।
जल्दी थी जाए नहीं એટલે તકલીફ લાંબા ટાઈમ ની આપે છે પણ એ શનિદેવ ને પ્રાર્થના છે મંદચાર પ્રસન્ન આત્મા હે ભગવાન શનિદેવ પ્રસન્ન થાઓ અને પીડામ હર તુમે સડી અમારી જે કઈ પીડા હોય જે કઈ તકલીફ હોય ભગવાન એ પીડાને તમે હરી લો ભગવાન શનિદેવ ને પ્રાર્થના કરવાની છે મિત્રો પરંતુ તેલનો અભિષેક કરી કારાતલનો પ્રસાદ ભગવાન શનિદેવને અર્પણ કરો પ્રસાદને તમે જાતે ગ્રહણ કરો અને ભગવાન શનિદેવનો જે મંત્ર તમને બતાવ્યો શનિચરાવિત મહિ સૂર્યપુત્રાય ધીમહિ તન્નો મંદ પ્રચોદયાત બોલીને ભગવાનને તમારે તેલનો અભિષેક કરો અને શક્ય હોય તો આ મંત્રની એક માળા ચોક્કસ કરજો આ રીતે તમે શનિદેવ શનિવારના દિવસે ઉપાય ચોક્કસ કરો એનાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે કલિયુગના અવતાર છે તમારી મનોકામના સિદ્ધ કરશે આજે મેં તો બહુ સરસ મજાની સુંદર જાણકારી શનિદેવ વિશે આપી છે આગળ પણ આ કાર્યક્રમના માધ્યમથી સુંદર મજાના ઉપાય હું કહેતો રહીશ મને આપો હવે રજા જય ભગવાન અસંભવ લાગતા કાર્યોથી વ્યક્તિ નિરાશ થતો હોય છે પરંતુ પોતાના પર વિશ્વાસ અસંભવને પણ સંભવ કરી બતાવે છે આ વાત સમજાવતો સુંદર સુવિચાર જાણીએ આજનો સુવિચાર ભરોસો અને આશીર્વાદ ક્યારે દેખાતા નથી પણ તે અસંભવને સંભવ બનાવી દે છે